તમે પૂછ્યું કે આ બધા વિમાન કેટલે સુધી જાઓ છો, કે ભુજ નગર માં હવન થાય છે એને 33 કરોડ દેવતા ના વિમાન દર્શન કરવા આવ્યા છે. 33 કરોડ દેવતાઓ દર્શન કરવા આવે અને આપણે વંચિત રહી જઈએ કેવું? એટલે આવો મહાભાગ્યશાળી આરંભ કરાવ્યો, સંતોને ધન્યવાદ, ખૂબ ખૂબ એમને પણ આપણે આશીર્વાદ આપીએ અને ગુરુદેવને પણ કહીએ તમે જેવું ધર્મનું પાલન કરો છો, કર્મકાંડ સંધ્યા વંદન તમારા ધર્મો જે ભગવાને સૂચવ્યા છે એ પ્રમાણે કરતા હશો, પણ વિશેષ કરતા રહેજો જેથી તમારું બ્રહ્મત્વ શોભી ઉઠે અને આ તારે વર્ણમાં તમે એક શ્રેષ્ઠ વર્ણ જો હોય તો બ્રાહ્મણ છે, પક્ષીઓમાં શ્રેષ્ઠ હોય તો ગરુડજી છે, વૃક્ષમાં શ્રેષ્ઠ હોય તો કલ્પ વૃક્ષ છે, પાણીમાં શ્રેષ્ઠ હોય નદીઓ માતા ગંગાજી છે, ગંગાજી જેવા તમે પવિત્ર છો. અને આ ધર્મનું અસ્તિત્વ સદાયને માટે તમારું વિશેષ ટકતું રહે અને આવા ને આવા યજ્ઞશાળા અગ્નિનારાયણના કુંડમાં તમે સદાયને માટે આવા કર્મકાંડ કરાવો, યજ્ઞશાળામાં હવન કરાવો અને બધાએ ભક્તજનોને ખૂબ ખૂબ આશીર્વાદ આપો અને સ્વામિનારાયણ ભગવાનના જે આજ્ઞા આપેલી છે એ પ્રમાણે આપણે વર્તન કરતા હશો, કરતા રહેજો, ખૂબ ખૂબ સાજા તાજા રહેજો અને અમે જે સાડીઓ આપી છે, પ્રસાદ આપ્યો છે, જઈને ગોરાણીને અને તમારા બાળકોને દેજો, એટલે એને એમ થાય કે ભૂજ ગયા હતા અમારા માટે ઢાલા નથી આવ્યા, એટલા માટે અમે તમને બધી એ વસ્તુ આપી છે અને પાછા જ્યારે બોલાવીએ ત્યારે પધારજો. અસ્તુ, જય સ્વામિનારાયણ.